જામનગરમાં લંપી રોગથી ગૌવંશના મૃત્યુના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા દ્વારા કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીની બેઠકના સમયે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા દિગુભા તથા કોંગ્રેસના અન્ય એક કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી આત્મવિલોપનના પ્રયાસમાં દિગુભાએ અન્ય પોલીસકર્મીનો જીવ પણ જોખમમાં નાખ્યો હોવાના આરોપ હેઠળ પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવતા ખળભળાટ થયો હતો કરણી સેના તથા રાજપૂત સમાજ દ્વારા ગૌવંશ માટે લડત ચલાવતા દિગુભાના સમર્થનમાં રેલી કાઢી બનાવની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ માટે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગા વિતરણ કરવા પચાસ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ અભિયાન પૂરું થઈ ગયા પછી પણ ફાયરની કચેરીમાં રાષ્ટ્રધ્વજની એસી હજાર દંડીઓ સ્ટોકમાં પડેલી જોવા મળતા વિપક્ષી નેતા આનંદભાઈ રાઠોડ દ્વારા તિરંગાના વિતરણની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે દંડીઓનો વધેલો સ્ટોક જિલ્લાની અન્ય નગરપાલિકાઓનો હોવાનું તંત્રનું રટણ છે સમગ્ર ઘટનાક્રમથી હર ઘર તિરંગા અભિયાનમાં ગોટાળાની આશંકા ઉપજી છે